ગુજરાતી ફિલ્મને બોલિવૂડની હરોળમાં મૂકવાનું ધ્યેય ધરાવતી શહેરી વિષયવાળી ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. 8 મિત્રોના જીવનની આસપાસ વણાયેલી ફિલ્મ છે, જેમાં તેમની વય વધવાની સાથે સંબંધોના ઉતાર ચઢાવની મંજિલ, પ્રેમ અને લાગણી, કોલેજોના દિવસોનો અંત અને નવા જીવનની શરૂઆતને આવરી લે છે. આ ફિલ્મનો ઉદ્દેશ શ્રેષ્ઠ ટેકનોલોજી અને સેટ્સનો ઉપયોગ કરીને પ્રાદેશિક ફિલ્મો અને બોલિવૂડ વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. માટે મજાની વાત એ હતી કે અત્યાર સુધીમાં જે થિયેટર કર્યું છે, જે શોર્ટ ફિલ્મ્સ કરી છે, એ બધામાં આ બધા પ્રકારના કેરેક્ટર્સ ભજવ્યા જ છે, પણ અત્યાર સુધી મુખ્ય મેં સિરિયસ રોલ્સ વધારે કરેલા છે. તો આ ફિલ્મમાં સાવ, જ્યારે મારી ફર્સ્ટ ફીચર ફિલ્મનો એક્સપિરિયન્સ હતો, તો આ ફિલ્મમાં મને સાવ અલગ એક રોલ કરવાની તક મળી. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન હરીશ રાવતના સેક્રેટરીના 44 સીડીકાંડનો પર્દાફાશ થયો અને ઉત્તરાખંડ સરકાર ચારે બાજુથી ઘેરાઈ ગઈ. આ મામલે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે ઈટીવી ન્યૂઝ નેટવર્કે જગદીશ ચંદ્રે ખાસ વાતચીત કરી હતી. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન હરીશ રાવતને સંડોવતા સીડીકાંડનો પર્દાફાશ થયો. ભાજપ દ્વારા વહેતા મૂકવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનના એક વિડીયોમાં ઉત્તરાખંડમાં 2013ના વિનાશક પુલમાં લૂંટફાટ, દારૂના કૌભાંડમાં મુખ્યમંત્રીના સેક્રેટરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારબાદ ઉત્તરાખંડ સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાજપે આક્ષેપ કર્યો કે મુખ્યપ્રધાને રાજ્યની આબકારી નીતિમાં ફેરફાર કરીને ખાનગી પેઢીઓને લાભ કરાવ્યો છે, ત્યારે મુખ્યપ્રધાન હરીશ રાવતે આક્ષેપો નકારી કાઢ્યા છે. સાથે સાથે રાજ્યની નીતિ પારદર્શક છે અને તેમને ભાજપ ફસાવી રહ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો. મુખ્યપ્રધાને ઈટીવી નેટવર્ક હેઠ જગદીશ ચંદ્રએ હરીશ રાવત સાથે ખાસ વાતચીત કરી હતી. ઈટીવી સાથે વાતચીતમાં રાવતે હુંકાર કર્યો કે તપાસ બાદ જ જે આરોપી હશે તેની સામે પગલાં લેવામાં આવશે. ઉત્તરાખંડ સરકારે બદ્રીનાથપુરમાં પ્રશંસનીય કામગીરી કરી હતી અને આ છાપ આમ જનતામાં પણ છે, જેથી સરકારની ખોટી છાપ ઊભી કરવા માટે ભાજપે આ ષડયંત્ર કર્યું છે. એક સાલ યા 9 મહિને પુરાની બાત હૈ ઓર કહાં આ ટાઈમિંગ આજ કા ઓર વી ટાઈમિંગ ઇસ તરીકે કા જબ દિલ્હી મેં પૂરી ભાજપા ફસી હુઈ. ઈટીવી નેટવર્કે જગદીશ ચંદ્ર સાથેની ખાસ વાતચીતમાં મુખ્યપ્રધાન હરીશ રાવતે બાહેંધરી આપી કે પોતાની સરકારની છબી ખરાબ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ તેઓ પોતાની સરકારની છબી ખરાબ કરવા નહીં દે, જો જરૂર પડી લોકોની વચ્ચે પણ જશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી, જે તેઓ આ મુદ્દાઓને ઉછાળીને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ વિપક્ષના મનસૂબા પાર કરવા નહીં દે તેવો હુંકાર હરીશ રાવતે વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ. અને હવે સમાચારના અંતે નજર કરીએ તિરછી નજર પર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઈટીવી. રજા આપશો. નમસ્કાર.